ડાંગના માત્ર એપીએલ એક કાર્ડ ધારકોને એપ્રિલ મહિના માટેનું રાશન વિનામૂલ્ય આપવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને લઈને ડાંગ જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર તાલુકાના કુલ 5,520 પરિવારો કે જેમને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ રાશન મળવા પાત્ર નથી તેઓ પણ રાશન મેળવી શકશે. આ યોજના અંતર્ગત એપીએલ એક રાશન કાર્ડ ધારક પરિવારને કાર્ડ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ, 1 કિલો ચણા દાળ આપવામાં આવી હતી. ડાંગ કલેક્ટર શ્રી એન કે ડામોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે મધ્યમ વર્ગીય પરિવારો માટે સંવેદનાસભર નિર્ણય લીધો છે. ખરેખર આ જિલ્લાના એપીએલ એક કાર્ડ ધારક પરિવારો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ યોજનાનો લાભ લે તે ઇચ્છનીય છે. જે મધ્યમ વર્ગીય પરિવારો પોતાની જરૂરિયાતો આસાનીથી સંતોષી શકે તેઓ દેશહિતમાં આ યોજનાનો લાભ ન ઉઠાવે અને ફક્ત આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા પરિવારો જ રાશન મેળવે તે વધુ યોગ્ય છે. ડાંગ જિલ્લા ડીએસઓ પીએફ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે આહવા તાલુકામાં 2,860 એપીએલ એક કાર્ડ ધારકો અને જનસંખ્યા 11,612, વઘઈ તાલુકામાં 1,223 કાર્ડ ધારકો અને જનસંખ્યા 5,207, તેમજ સુબીર તાલુકામાં 1,437 કાર્ડ ધારકો અને જનસંખ્યા 5,972 મળીને સમગ્ર ડાંગ જિલ્લાના કુલ 5,520 કાર્ડ ધારકો સામે કુલ 22,791 જનસંખ્યા છે. આજે બપોર સુધીમાં 50% વધુ મધ્યમ વર્ગીય પરિવારોએ સરકારશ્રીની યોજનાનો લાભ લીધો હતો. હાલમાં કોરોના ઇફેક્ટની સાવધાની રાખતા અનાજ મેળવતા લાભાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા સહકાર આપ્યો હતો. અમારા માટે દીપકભાઈ દાદા વસ્તે 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો શક્કર, 1 કિલો ચણા આટલા મેળવી ગયો અમારું. છગનભાઈ કે ગાવિત, સરદાર વિદ્યાલય, ઉપ શિક્ષક આહવા. અહીંયા હું અત્યારે સસ્તાની દુકાન પટેલપાડામાં છું. લોકડાઉનને કારણે લોકોને એપીએલ 1 ને 10 કિલો ઘઉં, 1 કિલો ખાંડ, 3 કિલો ચોખા અને 1 કિલો ચણાનું અત્યારે વિતરણ થઈ રહ્યું છે. તારીખ 13/4/2020 દિને અત્યારે 38 લાભાર્થીઓને લાભ મળેલ છે. શેખર ખેરનાનો રિપોર્ટ, ડાંગ.